नमस्कार दर्शक मित्रों, હું છું નાથ બાવા ભાવીની સ્પીડ ન્યૂઝ 70 માં આપ સૌનું સ્વાગત કરું છું. જોઈશું આજના સમાચાર વિગતવાર. સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા આજે ભચાઉ તાલુકાના નવા ગામ મધ્ય અનુસૂચિત જાતિના શૈક્ષણિક પ્રતિભાઓનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં ભચાઉ તાલુકાના તમામ અનુસૂચિત જાતિના સમાજના શૈક્ષણિક પ્રતિભાઓનો સન્માન કરી સમાજને એક નવી રાહ જીંદી અને વાડા તોડો સમાજ જોડોનો સાર્થક કરતો આ એક ઐતિહાસિક કાર્યક્રમ રહ્યો. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કચ્છ મોરબીના લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ, ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય શ્રી મતી માલતીબેન મહેશ્વરી તેમજ તાલુકા પંચાયત, નગરપાલિકા વગેરેના અનુસૂચિત જાતિના તમામ સભ્યો, ભચાઉ તાલુકાના તમામ ગામના અનુસૂચિત જાતિના સરપંચશ્રીઓ તેમજ તમામ સરકારી કર્મચારીઓ અને સમગ્ર અનુસૂચિત જાતિના સમાજ ઉપસ્થિત રહેલ દિનેશભાઈ બારુપર અને નાનજીભાઈ જાદવ દ્વારા સંચાલન કરેલ અને પ્રોગ્રામને સફળ બનાવેલ આવેલા તમામને સમર્પણ સર્વોદય સંગઠનના પ્રમુખ શ્રી ખીમજીભાઈ કાટેચાએ તથા ઉપપ્રમુખ શ્રી બાબુલાલ સોલંકી તેમજ નાનજીભાઈ ચૌહાણ તથા કાનજીભાઈ રાઠોડ તેમજ સમર્પણ સર્વોદય સંગઠનની ટીમ દ્વારા તમામને ખૂબ ખૂબ અભિવાદન કરેલ. સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા અત્યાર સુધી સમાજના અનેક કાર્યો કર્યા છે. આ સંગઠનની શરૂઆત એક સમૂહ લગ્ન મહોત્સવ સમિતિથી થયેલી અને એક સફળ સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરેલ. ત્યારબાદ આ સંગઠનની સ્થાપના થઈ ત્યારબાદ અનેક કાર્યો ચાલુ છે, જેમાં જરૂરિયાતમંદ દીકરીઓના લગ્ન કરેલ તેમજ 1000 જેટલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને નોટબુક વિતરણ કરેલ. લોકડાઉન સમયે જરૂરિયાતમંદ લોકો માટે આ સંગઠન દ્વારા કચ્છમાં પ્રથમ વખત ઓનલાઈન પેમેન્ટ કરી રાશન કીટ માટે મદદરૂપ થયેલ તેમજ આવા અનેક કાર્યો ચાલુ છે અને દરેક કાર્યો પારદર્શક હોય છે અને દરેકના હિસાબ લોકો સમક્ષ PDFથી મારફત ખુલ્લો મૂકવામાં આવે છે, એટલે લોકો તરફથી ભરપૂર સહયોગ પણ મળી રહે છે. રિપોર્ટર જયરામ સોલંકી સાથે અંજાર, કચ્છ. સમર્પણ સર્વોદય ટ્રસ્ટ દ્વારા આજે ભચાઉ તાલુકાના શિક્ષણ અને સમાજ જીવનની અંદર જે જે લોકો કાર્ય કરી રહ્યા છે, સેવા કરી રહ્યા છે, એવા વિશિષ્ટ લોકોનું આજે સન્માન કરવામાં આવ્યું હતું. અનેક લોકોનું સન્માન આજના કાર્યક્રમમાં થયું હતું. એ નાનાથી માંડી કરી અને મોટી જવાબદારી સંભાળતા અને સમાજ ક્ષેત્રે જેમણે યોગદાન આપ્યું હોય, વિશિષ્ટ કામગીરી કરી હોય, એવા અલગ અલગ ક્ષેત્રના લોકોનું સન્માન થયું હતું. ટ્રસ્ટના પ્રમુખ શ્રી ખીમજીભાઈ અને એમની ટીમ દ્વારા આજે સરસ સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, એમને પણ હું અભિનંદન આપું છું. સાથે ધારાસભ્ય શ્રી આદરણીય માલતીબેન મહેશ્વરી અને સમાજના સૌ શ્રેષ્ઠીશ્રીઓ, આગેવાનશ્રીઓ પણ હાજર રહ્યા હતા. અને જે રીતે તમે વાત કરી, રીતે આ મંડપની અંદર કોઈ પણ કદાચ માણસ બાકી નહીં રહી હોય. અલગ અલગ ક્ષેત્રના સર્વે આગામી સમયની અંદર સમાજના અન્ય લોકોને પ્રેરણા મળે એ પ્રકારે આજે કાર્યક્રમનું આયોજન થયું હતું. એ અલગ અલગ ફિલ્ડમાં જેણે કામગીરી કરી હોય, જે કામ કર્યું હોય, જેમ કે મેડિકલ ક્ષેત્રની અંદર પણ અહીંયા દીકરી અને દીકરાઓનું સન્માન કર્યું હતું અને જેમની સાથે એમના માતા પિતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જે પરિસ્થિતિની અંદર વિદેશમાં પણ ઘણા લોકોએ આવા દીકરા દીકરીઓને મેડિકલના અભ્યાસ માટે મૂક્યા હતા, અહીંયા પણ કોઈ ભણ્યા હતા એવા વિશેષ રીતે એમનું પણ સન્માન થયું હતું. એ સિવાય કોરોના દરમિયાન પણ જેણે સારી કામગીરી કરી હતી એમનું પણ સન્માન થયું હતું. આ સમાજમાં નિવૃત્ત ઘણા બધા અધિકારીઓ છે, જે નિવૃત્તિ જેમણે લીધી છે એવા અધિકારીઓનું પણ અહીંયા સન્માન કર્યું હતું અને વર્તમાન ચાલુ સમયની અંદર પણ જે નોકરી કરતા હોય અને જેમણે રાજ્ય સરકાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હોય, શ્રેષ્ઠ એના ક્ષેત્રમાં જાહેર થયા એવા લોકોનું પણ સન્માન થયું હતું. સમર્પણ સર્વોદય સંગઠન વતી આજે શિક્ષિત પ્રતિભાઓનું સન્માન સમારોહ ભચાઉ નજીકના નવા ગામ દયાપર મધ્યે આજે યોજાણો. સમર્પણ સર્વોદય સંગઠન દ્વારા એ વિચાર કરવામાં આવ્યો કે એવા વિવિધ ક્ષેત્રોમાં ઘણા બધા લોકો છે. કચ્છ મિત્રની અંદર આવ્યું કે લાકડિયાથી એક દીકરી અને દીકરો બે MBBS થયા છે, પણ એમને કોઈ સ્ટેજ ઉપરથી સન્માન નથી મળતું, બરાબર. તો સમર્પણ સર્વોદય સંગઠને વિચાર કર્યો કે આપણા અનુસૂચિત જાતિ સમાજના જેટલા પણ દીકરી દીકરાઓ ભણેલા છે, તે ઉપરાંત કર્મચારીઓ
फरज बजावी रहा है निवृत्त कर्मचारी से एमनु सन्मान करी। आ सन्मान अंदर अपना आदरणीय सांसद सभ्य श्री विनोद भाई अने आदरणीय धारासभ्य श्री मालतीबेन ने बोलावी अने एमना द्वारा सन्मान थाय तो सोना में सुगंध पड़े अने अनुसूचित जाति समाज की एकता अने अखंडितता दर्शन थाय। आ संगठन द्वारा सन्मान करवानो हेतु ए ज छे के अत्यारे जे पण लोको भणीने आगळ आव्या छे एमनी प्रेरणाथी बीजा लोको वधुमां वधु भणे अने शिक्षण क्षेत्रे खूब मोटुं नाम रोशन करे ए उद्देश रहेलो छे। डॉक्टर बाबा साहेब आंबेडकरजीए पण एक सूत्र आपेलुं छे के शिक्षित बनो संगठित बनो अने संघर्ष करो। आजे लगभग 11 जेटला संगठनो आ कार्यक्रममां उपस्थित रह्या, विविध क्षेत्रना राजकीय अने सामाजिक अग्रणीओ पण उपस्थित रह्या अने आ समाजने एक नवी मिसाल आपी के आपणे समाजने एक बनी श्रेष्ठ बनी शिक्षित बनावानी खूब सारी प्रेरणा आपी छे। अमे सौना आभारी छीए। आभार વધારે પ્રકાશ કરો। આજે ખરેખર ગૌરવની વાત છે, આનંદની વાત છે। સમાજનું એક જેને કહેવાય ખૂબ જ એક્ટિવ ગ્રુપ સમર્પણ સર્વોદય સંગઠનના પ્રમુખ શ્રી ખીમજીભાઈ અને સમગ્ર એમની ટીમ દ્વારા એક નવતર પ્રયાસ કરીને આજે જે શૈક્ષણિક સન્માનની સાથે સાથે જે લોકો જે જે વિભાગમાં કાર્ય કરતા હોય, ગમે એ સરકારી ક્ષેત્રમાં કાર્ય કરતા હોય કે નિવૃત્ત અધિકારી તરીકે નિવૃત્ત પડતા, દરેક લોકોનું સન્માન કરવામાં અહીંથી આવ્યું। આ પ્રકારના કાર્યક્રમોથી આવનારી પેઢી, નવા યુવા વર્ગ, દીકરા કે દીકરીઓને જ્યારે સમાજ માટે કંઈક કરી છૂટવાની પ્રેરણા મળતી હોય છે। આજે હું પણ એક યુવા છું, એક દીકરી છું, મને પણ ખરેખર જ્યારે સમાજ સાથ અને સહકાર આપતું હોય છે ત્યારે કાર્ય કરવાની આનંદ એ અનેક ગણો વધી જતો હોય છે। ત્યારે આટલા મોટા મોટી સંખ્યામાં અત્યારે ઉપસ્થિત લોકો આપ સૌએ જોયું છે કે કોઈ કાર્યક્ષેત્ર એવું બાકી નથી થયું આજે કે જેમનું સન્માન કરવામાં ના આવ્યું હોય, એટલે ખૂબ જ મોટી વાત છે। અને આ પ્રકારના સંગઠનોને આપણે વધુ ને વધુ સાથ અને સહકાર આપીએ તો આવનારા દિવસોમાં આપણી સમાજના કેટલાય અનેક લોકો એમને કંઈક સમાજ માટે પણ કરી છૂટવાની ભાવના જાગશે અને સાથે સાથે પોતાના જીવનમાં કંઈક આગળ આવવા માટે પણ ક્યારે પણ સમાજનો એને સાથ અને સહકાર જોઈતો હશે તો ચોક્કસથી આવા અલગ અલગ પ્રકારના સંગઠનો દ્વારા એને પૂરું પાડવામાં આવશે। આપણું ધ્યેય આજે એક જ છે કે આજે દરેક રીતે આપણું અનુસૂચિત જાતિ સમાજ પણ એ અન્ય સમાજની જેમ આગળ આવી અને ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરે, IPS IAS અધિકારી લેવલે પણ આપણા સમાજમાંથી દીકરી અને દીકરાઓ આગળ આવે અને એમને જોઈતી મદદ આપણા સમાજમાંથી દરેક આગેવાનો એમને સાથ સહકાર આપે અને હૂંફ આપે તો હું માનું છું કે આપણા સમાજનું એક શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગવું સ્થાન આપશે। આજે સમગ્ર સમર્પણ સર્વોદય સંગઠનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું।